નમસ્કાર, હું છું હેમાલી. કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જોયા છે મુખ્ય સમાચાર. ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર. 1600 કિલોમીટરનો દરિયાઈ પટ્ટો આવતો હોય તો સરકારે કૃત્રિમ વરસાદ વરસાવવો જોઈએ તેવી માંગ કરતા ખેડૂત અગ્રણી નેતા પંકજભાઈ હીરપરા. ધોરાજી પંથકમાં સારા વરસાદની અપેક્ષાએ ખેડૂતોએ વાવણી કરી દીધી હોય અને 1.5 માસ થયો છતાં હજુ સુધી વરસાદનું નામું નિશાન પણ જોવા મળતું નથી, ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો ચિંતા દૂર બન્યા. કારણ કે સારા વરસાદની અપેક્ષાએ અને વાવણી કરવા માટે ખેડૂતોએ પોતાના સંતાનોના રૂપિયા જે અભ્યાસ માટે રાખેલા હોય, કાં તો ઊંચી ઉધારા કરીને બિયારણ વેચાતા લીધા હોય અને સારો વરસાદ વરસે તો ઉપજમાંથી જે નફો ખેતી કરીને થયો હોય એ વ્યવસ્થા સચવાઈ જાય, પણ ગત વર્ષે પણ ઓછો વરસાદ વરસ્યો અને આ વર્ષે પણ વાવણી કરી દીધી હોય, પણ વરસાદની મીટ માંડીને બેઠેલા ખેડૂતો માટે આ વર્ષ પણ માઠું વર્ષ હોય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, ત્યારે જગતનો તાત ચિંતાતુર બન્યો છે. વાવણી કરેલા પાક બળી જવાની દહેશત સતાવી રહી છે. ગત વર્ષનો પાક વીમો હજુ સુધી ધોરાજી પંથકના ખેડૂતોને વીમો મળ્યો નથી. આ વર્ષનો પાક વીમો ભરવો કે નહીં તેવી દ્વિધા અને પ્રશ્નો સતાવી રહ્યા છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી એવા વિજય રૂપાણીએ સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. વાયુ વાવાઝોડું જે ગુજરાતમાં નહીં આવે અને ગુજરાતને કોઈ અસર નહીં થાય. જો મુખ્યમંત્રીના કહેવાથી વાયુ વાવાઝોડા ગુજરાતને અસર ન થતી હોય તેવી રીતે સોમનાથ દાદાને ફરી પ્રાર્થના કરે કે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ વરસે એવી પ્રાર્થના કરવી જોઈએ, અથવા તો 1600 કિલોમીટરનો દરિયાઈ પટ્ટો આવતો હોય તો સરકારે કૃત્રિમ વરસાદ વરસાવવો જોઈએ તેવી માંગ કરતા ખેડૂત અગ્રણી નેતા પંકજભાઈ હીરાપરા અને ગત વર્ષના પાક વીમાની રકમ ધોરાજીના ખેડૂતોને આપી દેવી જોઈએ તેવી માંગ કરી હતી અને નર્મદામાંથી જેમ પીવાના પાણી માટેની વ્યવસ્થા કરી અને ભૂતકાળમાં 2012ની સાલમાં સૌરાષ્ટ્રના 125 ડેમોમાં લિફ્ટ યોજના હજુ ચાલી રખાય તો યોજના મારફત નર્મદાના નીર કેનાલોમાં પણ ઠલવાય તો 16,000 હેક્ટરમાં આવેલ પાક બચાવી શકાય તેમ છે, તેમ ખેડૂતોની ચિંતામાંથી રાહત મળી શકે તેમ છે, વાવણીને ઉજીવન મળી શકે તેમ છે. આમ ધોરાજી પંથકના ખેડૂત અગ્રણી નેતા પંકજભાઈ હીરાપરા અને કૃત્રિમ વરસાદ વરસાવવો જોઈએ તેવી માંગ અને ખેડૂતોની વ્યથા જણાવી હતી. હલો, મારું નામ જ્યોત્સનાબેન કરશનભાઈ હીરપરા, ધોરાજીના રહેવાસી છીએ. ગયા વર્ષનો પાક અમારો નિષ્ફળ ગયો છે. સરકારે કોઈ પણ 1 પૈસાની સહાય કરી નથી. આ વર્ષે છોકરાઓને ભણવાના બાળકોના પૈસા હતા એ અમે એનું બિયારણ લીધું અને વાવેતર કર્યું. અત્યારે 50% પાક ફેલ થવા માંડ્યો છે અને 11 વર્ષની વાવણી કરશે. એક છાંટો પણ વરસાદનો માથે આવ્યો નથી. ખેડૂત અત્યારે કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. ખેડૂત આપઘાત કરે તો અટણ સારું એવું થઈ ગયું છે. હવે અમારે તો હું વિચારણા કરવા, સરકાર કાંઈ હમું જોતી નથી, કોઈના હામી. હાલો, કેટલું બોલું છું. મારું નામ પંકજ હીરપરા, ગામ ધોરાજી. આ ચાલુ વર્ષે ચોમાસું નિયમિત શરૂ થતાં વાયુ વાવાઝોડાથી જે વરસાદ થયેલ તેમાં ખેડૂતોએ અમે હોંશે હોંશે વાવણી કરેલ, જેમ કે કપાસ, મગફળી, સોયાબીનનું વાવેતર સારા એવા પ્રમાણમાં કરેલું છે એમોએ. પરંતુ 1.5 મહિના જેવો સમયગાળો થઈ જવા છતાંય હાલની પરિસ્થિતિએ વરસાદી વાતાવરણમાં પણ આજુબાજુમાં વરસાદ પડે છે, અહીંયા અમારે વરસાદ પડતો નથી, જેના કારણે અમારા ખેડૂતોમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે જો વરસાદ નહીં થાય તો આ મોંઘા ભાવના બિયારણો, મજૂરી તેમજ બાકીના ખર્ચાઓ બધા એ અમને માથે પડશે. અમે દેવાઓમાં ડૂબેલા છીએ અને વધુને વધુ દેવામાં ડૂબતા જશું. ગયા વર્ષનો પણ પાક વીમો હજી અમને મળેલ નથી અને આ એક નવી આખી આફત આવીને ઊભી રહી છે. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે કૃત્રિમ વરસાદના પ્રયોગો કરે, અથવા તો નર્મદાની સપાટી રોજ વધે છે તો લિફ્ટથી જે પાણી આપવાની વાત હતી સૌરાષ્ટ્રને, એ બધા ડેમોમાં થોડું ઘણું પાણી નાખી અને જો અત્યારે પાણી આપવામાં આવે તો અમારી મુરજાતી મોલ છે એ બચી જાય અને અમારો જે કાયમી દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે તે અટકે અને અમારું જીવનધોરણ છે એ થાળે પડે અને અમારે ખેડૂતોને આપઘાત કરવાની પરિસ્થિતિ ઊભી ન થાય એવી અમારી સરકારને નમ્ર અરજ છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કાનભાઈ સુવા, ધોરાજી.